અને માં ગદગદ થઈ જાય છે પોતાના દીકરાની વાત સાંભળીને. જ્યારે માં વાત કરે છે કે એ વડાવ્યા માટે તારા બાપાને પૂછવા આવ્યો છે, ત્યારે એ વાત જ્યારે બુધો સાંભળે છે તો હું જાઉં માં, અને આમ કરીને એ તલવાર કેળે ખોસતો ઉભો થઈ જાય છે. તો આ દિવસની જે કેટલાય સમયથી રાહ જોતી હોય તેમ પોતાની માતા એ જન્મ આપ્યો હતો તે જન્મ આજે સક્સેસ થઈ ગયો, પોતાના દીકરાનો જન્મ આપ્યો હતો, મારો દીકરો આજે વડાવ્યા તરીકે કામ કરવા જઈ રહ્યો છે, આ ખંતીનું કામ છે, નિડરતાનું કામ છે અને મારો દીકરો કરવા જઈ રહ્યો છે, ત્યારે આવી ફીલ, જે આવું ફીલ થઈ આવ્યું છે પોતાની માને, અત્યંત ગદગદ થઈ ગઈ છે. અને ખરેખર એ કોમની જાત, જે કોમ છે, જાત છે, એ નિડર છે અને હંમેશા વડાવ્યાનું કામ કરતી હોય, અને જ્યારે વડાવ્યાનું કામ કરે ત્યારે કદી પણ પાછી પાણી ન કરે અને કદી પણ પાછા પગલા ન ભરે, હંમેશા ડગ માંડ્યા આગળ તો આગળ જ એ આગળ વધતા જાય. અને આ માણેક મુનિમે જુવાનિયાની આંખમાં ઉડાણ માપતા કહ્યું કે એમણે પહેલા તો પૂછ્યું કે ભાઈ હું આવ્યું તો ચાલશે વડાવ્યા તરીકે? તો માણેક મુનિમે જોયું, હાવભાવ જોયા, આખું શરીર જોયું, મજબૂતાઈ જોઈ, મને કાંઈ વાંધો નથી, મને તો વડાવ્યો જોઈએ કે છે. એટલે માણેક મુનિમે જુવાનિયાની આંખનું ઉડાણ માપતા કહ્યું કે અમારે તો ભાઈ જે આવે તે, તારો બાપો આવે તે હાચું અને તમે આવો તે હાચું, અને આ રીતે જ્યાં ત્યાં અમારા ગાડા હેમ ખેમ પહોંચવા જોઈએ, અમારા જે તે પ્લેસ પર ગાડા વ્યવસ્થિત પહોંચી જવા જોઈએ, બાકી અમને બીજું કાંઈ જોઈતું નથી, અમારા ગાડાને નુકસાન થવું જોઈએ નહીં, તમે આવો તોય ભલા અને તમારા પિતાજી આવે તોય ભલા કે છે. અને બુધો ખૂંખારો ખાતા કહ્યું, અરે શેઠ મહીજી બારૈયાનું ઘરનું નાનું છોકરું હોય તો એ કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે પછી ગાડાનું નામ દે? અરે મહીજી બારૈયાનું એ પરિવારનું નામ આવે તો કોણે એવી હિંમત કરી છે ગાડા લૂંટવાની? અત્યાર સુધી એવી કોઈ હિંમત કરી નહીં શકે એટલું મહીજી બારૈયાનું નામ છે કે છે. અને આમ નાનું છોકરું હોય તો એ મહીજી બારૈયાના પરિવારનું વડાવ્યું નાનું છોકરું હોય તો એ કદી કોઈ આંચ નહીં આવે ગાડાને કે છે. બુધાએ ખોખરે ખાતા આ રીતે કહ્યું. માણેક મુનિમે ઉભા થતા કહ્યું, ચાલો ત્યારે અમારે પછી નાના મોટાની પંચાયતે શું કરવા કરવી પડે, અને ચાલો ત્યારે આપણે જઈએ, શા માટે આપણે, શું કામ છે આપણને કે નાના મોટાની પંચાયત આપણને જોઈએ, આપણે જઈએ ચાલો ત્યારે. અને આમ કહીને માણેક મુનિમ ઉભા થતા એ કહે છે, હેન્ડો માંડો ત્યારે. અને બુધો કહે છે, હેડવા માંડો ત્યારે, ચાલવા માંડો ત્યારે. બુધાએ માણેક મુનિમને ભાગોળે વડાવતા કહ્યું, હું શાબ્દો થઈને આવ્યો જાણ. અને કહે છે, હું જરા આવ્યો એકદમ શાબ્દો થઈને, સાવચેત થઈને આવ્યો કહે છે, તમે ત્યાં ઉભા રહો, હમણાં આવ્યો કહે છે. અને હા માનો હરખ માતો નહોતો, અને એક બાજુ પોતાના દીકરાને વડાવ્યા તરીકે જોવા માટે આતુર બનેલી માં, એનો હરખ માતો નહોતો, કોઈના કહ્યા વગર દીકરો આપણે જોખમ ખડવા તૈયાર થયો, એ બાઈને મન પોતાના પેટનો વિજય હતો, અને કોઈએ કીધા વગર, કોઈએ પણ કીધા વગર, મમ્મી પપ્પાએ કીધા વગર આજે પોતાનું પિતાજીનું સ્થાન લેવા, એ વડાવ્યાનું સ્થાન લેવા ઊભો રહ્યો છે છોકરો, ઊભો થયો છે, ત્યારે હિંમત ભેર માની એ છાતી ગદગદ થઈ ગઈ છે. અને આજે પોતાએ જન્મ આપ્યો ખરી માં, પોતે વિજય પામ્યો હતો. મોરના ઈંડાને ચિતરવા ન પડે, સુરવીરના છોરુને પલટવા ન પડે, અને મોરના ઈંડાને ચિતરવા ન પડે અને સુરવીરના છોરુને પલટવા ન પડે. કહેવાનો મતલબ એ છે કે માં બાપના ગુણ દીકરા દીકરીઓમાં આપોઆપ આવી જ જાય છે. તો મિત્રો, અહીંયા સાબિતી થાય છે કે પોતાના મા બાપના લક્ષણો આપોઆપ આવી જાય, જીન જેને કહીએ છીએ તે. અને દીકરો જાણે પરદેશ મહાન ફરવા જતો હોય, કમાવા જતો હોય તેમ, એટલા ઉમંગે ભાઈએ ફરી દીકરાને અકબંધ ઘોસી બાંધી દહી મોમાં મુકાવ્યું અને વિદાય આપતા કહ્યું, જા બેટા, ભાગી ભાથી ખતરી તારી ખમ્મા કરે. અને એકદમ બધી જ તૈયારીઓ કરી દીધી પોતાના દીકરા માટે, અને આખરે એમણે પોતાના દીકરાને એ
એ મીઠું મોઢું કરાવતા એટલે કે એની રક્ષા કરાવતા એ દૂધનું ખાટા દહીંનું એ મોઢામાં એ ખીર મૂકતા કહ્યું કે જા દીકરા તારું ભલું થાય, ભાતી ખત્રી ભાતીજી મહારાજ તારી રક્ષા કરશે. આ રીતે માતાએ જાણે યુદ્ધ પર જવા તૈયાર થયો હોય તેમ દીકરાને એ એકદમ જબરજસ્ત એ તૈયાર કરીને મોકલે છે. અને દીકરાએ ઘરની બહાર પગ મૂક્યો એટલે બાઈ ઉભેર્યું, જોજે બેટા તારા બાપનું નામ નામ ના વગાવા. અને દીકરાએ જેવો ઘરના ઉમરામાંથી પગ મૂક્યો, માતાને પ્રણામ કરીને નીકળે છે ત્યાં ઘરના ઉમરાની બાર પગ મૂકે છે. પહેલાની બાર પગ મૂકતા એના માતાના શબ્દો એ હતા, દીકરા જોજે તારા બાપે અત્યાર સુધી નામ વગાવ્યું નથી, નામ ખરાબ કર્યું નથી. દીકરા એ તું નામ ખરાબ ન કરીશ, નામ જાળવી રાખજે, ઇજ્જત જાળવી રાખજે, બચાવી રાખજે અને બાપનું અને કુળનું નામ રોશન કરજે એમ કહેવા માંગે છે. અને અરે એ વાતમાં શું માલ છે, રામ રામ કરને એમ ખાતરીના મૂંગા પડઘા પાડતા દીકરાના પગલાને બાઈ દેખી રહી. અને જાણે રામ રામ કરે દી, માં તું રામ ચિંતા ના કર, એ ઉપરવાળો બેઠો છે આપણી સાથે છે કે છે. અને રામ રામ કહેને તું, અરે માં તું ચિંતા ના કરીશ એમ કહેવા માંગે છે. અને આમ પાછું વળીને બુધાએ માં તરફ જોયું નથી અને એ પગલાને પોતાની માં જોઈ રહી અને બુધો વડાવ્યા તરીકે આગળ વધી ગયો. 20 વર્ષના કાચા જુવાનને વડાવી આવેલો જોઈ દલભાઈ અને વજસંગ મૂછમાં હસ્યા. અને વજસંગ અને દલભાઈ ખુશ થતા થતા મજાક ઉડાડતા હોય તેમ દલભાઈ અને વજસંગ હસ્યા 20 વર્ષના છોકરાને જોઈને વડાવ્યા તરીકે. બેઉના મનમાં વળી તરત ને તરત ખેદ પણ થયો કે માણે મુનિ મેં આપણું નાક તો નાક પણ હોઠ સુદ્ધા ઘસીને કાપી દીધા. અને કહેવા માંગે છે કે આપણું આપણી ઇજ્જત તો રાખી જ નહીં ને, બધું આખું હવે નાક તો કપાવી જ નાખ્યું હતું, હવે હવે હોઠ પણ કપાવી નાખે, બોલવા જેવું કશું રાખી જ નથી એમ કહેવા માંગે છે. અને આપણા ગાડા સાથે વડાવ્યો ને તે હોઠેથી બાનું ધાવણ તો હજુ સુકાયું નથી તેવો છોકરો. અને બંને એકબીજાને વાત કરતા કે આપણા ગાડાને વડાવ્યું અને તે પણ હજુ મારા ધાવણથી જેનું હોઠેથી દૂધ સુકાયું નથી એવો છોકરો આપણો વડાવ્યો તરીકે. ના 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 યાર, આણે તો ઇજ્જત લઈ લીધી કે છે, માણેક મુનિ મેં ઇજ્જત લઈ લીધી કે છે આપણી. અને જાણે એ વિચારે બંને કઈ નક્કી કરી હોય એમ એક સાથે ખોખારા ખાધા, ગળા હંકાર્યા અને બંને મિત્રો એક સાથે હા માં હા પુરાવતા હોય તેમ ગાળા હંકારી મૂકે છે. અને ધીરે 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 હવે ગાળા આગળ વધતા જાય છે, રાતનું અંધારું વધતું જાય છે, જોખમ હવે શરૂ થાય છે.